नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर फरीथी एक वक्त आपनो हार्दिक स्वागत छे। आज आपणे पहला आपणे जोया बे बीजा दिवसे पण बे प्रश्न जोया, आज पण बीजा बे प्रश्न आपणे जोवाना है। काले बे प्रश्न आपणे जोया था प्लासेना युद्ध विषे, टूंकमां माहिती आपो। बीजो प्रश्न एवो हतो कि बक्सरना युद्ध विषे ટૂંકમાં માહિતી આપો, અથવા તો બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું। આજે બીજો એવો એક પ્રશ્ન છે કે વેલેસ્વીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી। આ પ્રશ્ન આપણે ત્રણ ગુણની અંદર પૂછાય છે, ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે વેલેસ્વીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી। આમાંથી ઘણું બધું એક ગુણની અંદર પણ પૂછાય છે, ખાસ કરીને પહેલો પ્રશ્ન આપણે આખો પ્રશ્ન ત્રણ ગુણનો હોય, પણ એક ગુણની અંદર પણ જોઈએ કે વેલેસ્વીએ કઈ યોજના અમલમાં મૂકી, તો અહીંયા શું આવશે, સહાયકારી। આપ કદાચ આવો પ્રશ્ન પૂછાય, એક ગુણની અંદર પણ પૂછાય છે આવો પ્રશ્ન કે વેલેસ્વી કઈ યોજના અમલમાં મૂકી, તો અહીંયા લખવાનું થાય સહાયકારી યોજના। પણ આખો પ્રશ્ન આપણે આ ત્રણ ગુણનો હોય કે વેલેસ્વીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી, તો એની અંદર કુલ છ મુદ્દા આપેલા છે। પહેલાં તો આપણે પ્લાસીના યુદ્ધની વાત કરી, બક્સરના યુદ્ધની વાત કરી, એના પછી કંપની શાસનનો જે વિકાસ થયો, તો એની અંદર ભારતની અંદર ઘણા બધા ગવર્નર જનરલ આવ્યા, વોરન હેસ્ટી આવ્યો, સર જોન સોર આવ્યો, કોર્નવોલિસ આવ્યો, બરોબર। એના પછી વેલેસ્વી આવ્યો, ઘણા બધા ગવર્નર જનરલો આવીને ઘણો પોતે જ છે ઘણા બધા સુધારા કર્યા, એમાં સૌથી વધારે જો સુધારા કર્યા હોય તો એ વેલેસ્વી, કે ભારતની અંદર ઘણા બધા એને સુધારા વધારા કર્યા। તો એની અંદર જોઈએ પહેલું છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે। તો પહેલો પોઈન્ટ આ એવો છે કે કંપની સરકાર તાલીમ પામેલું એટલે કે ઘણા બધા સમયથી ટ્રેનિંગ કરતું હોય એને આપણે તાલીમ પામેલું સૈન્ય કહેવી, નવું નહીં ટૂંકમાં જૂનું, ઘણા સમયથી લડતા હોય એવું સૈન્ય છે એ આપ્યું। તો પહેલો પોઈન્ટ એવો થાય અહીંયા કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે, રાજ્યનું રક્ષણ કરવા માટે એક સૈન્ય આપશે, પણ કેવું સૈન્ય, તો તાલીમ પામેલું। આ પહેલો પોઈન્ટ થયો। બીજો પોઈન્ટ એવો છે કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। અહીંયા બે શબ્દ મહત્વના આવ્યા, આંતરિક અને બાહ્ય। આંતરિક એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારનું। તો શીનો આપણે એવી વાત કરી પહેલા પોઈન્ટની અંદર કે એનું જે તાલીમ પામેલું સૈન્ય એ રક્ષણ કરશે, પણ રાજ્યની અંદર એટલે આંતરિક થયું એ, અથવા રાજ્યની બહાર એટલે એ શું થયું, બાહ્ય થયું। તો બીજો પોઈન્ટ પણ આ કમ્પ્લીટ આપણે થઈ જાય છે કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે। એના પછીનો ત્રીજું છે, તેના બદલામાં યોજના સ્વીકારના રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતા પ્રદેશો અંગ્રેજોને આપવા। આ બધું આપે ખરા અંગ્રેજો, પણ આ શું કીધું કે આ જે સૈન્ય છે લશ્કર છે તેના બદલામાં યોજનાનાર સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા એટલા જ આવક ધરાવતા પ્રદેશો એ અંગ્રેજોને આપવા પડે। આ બધું એ આપે ખરા અંગ્રેજો, બરોબર, પણ આ બધું પ્રદેશો હે અથવા એટલો લશ્કરી જેટલો ખર્ચ થાય એની અંદર જે તે સામગ્રી હે હથિયારો હે ખરીદવામાં જેટલો ખર્ચ થાય તમામ પ્રકારનો જે ખર્ચ છે એ અંગ્રેજોને આપવો પડે। તો
અહીં ત્રીજો પોઈન્ટ પણ આપણે થઈ ગયો કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ આપવો પડે અને તેટલા જ આવક ધરાવતા જે પ્રદેશો હોય એ પણ અંગ્રેજોને આપવા પડે. ચોથો પોઈન્ટ એ કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરી શકશે, યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ચોથો પોઈન્ટ ફરીથી જોઈએ કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી નહીં કરી શકે. તો એની અંદર પરવાનગી લીધા વિના એ કોઈ પણ અન્ય રાજ્ય સાથે પણ યુદ્ધ કરી શકે નહીં. અહીંયા યુદ્ધ એક શબ્દ આવ્યો અને બીજો શબ્દ આવ્યો સંધિ આવ્યો. સંધિ એટલે સુલે, સુલે અથવા જોડાણ. કોઈ પણ બે દેશો જ્યારે મળી જાય, સમાધાન કરે એને આપણે શું કહીએ? સંધિ અથવા સુલે. તો ચોથો પોઈન્ટ પણ એવો જ છે કે કંપનીની પરવાનગી વિના રાજ્ય એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરી શકે નહીં. એમાં અંગ્રેજોની પરવાનગી લીધા વિના યુદ્ધ કરી શકાય નહીં, અથવા અંગ્રેજોની પરવાનગી લીધા વિના અન્ય દેશ સાથે કોઈ પણ જાતની જોડાણ કરવું હોય તો પણ કરી શકાય નહીં. એના પછી એ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. પ્રતિનિધિ તરીકે કોને સ્થાન આપવું? તો એની અંદર પણ અંગ્રેજોને જ આપવું. તમામ પ્રકારની જે એની અંદર માહિતી છે, આપણે જોઈએ કે સૈન્ય આપ્યું પહેલાં, એમના રક્ષણ માટે સૈન્ય આપ્યું, અથવા સૈન્ય આપ્યું તો લશ્કરી તમામ પ્રકારનો ખર્ચ આપવો પડે. તો એવી જ રીતે રાજ્યના દરબારમાં પ્રતિનિધિ તરીકે પણ અંગ્રેજોને સ્થાન આપવું, બીજા કોઈ પણ વ્યક્તિઓને આપવો નહીં. ટૂંકમાં તમામ જે છે અંગ્રેજો પાસે. તો એના પછી છઠ્ઠું હોય, અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. કોઈ પણ વિદેશી વ્યક્તિ હે, વિદેશી વ્યક્તિઓને એની અંદર નોકરીએ રાખવા જોઈએ નહીં. તો આ બધી અંગ્રેજોની હતી, એ ખાસ કરીને ભલામણો હતી. આપણે છ ભલામણો વિશે વાત કરી. ત્રણ ગુણની અંદર પણ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન હે કે વેલેસ્વીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો આ જે છ શરતો હે એ આપણે લખવાની થાય. પહેલી વાત કરી, તાલીમ પામેલું સૈન્ય આપશે. આ જે સૈન્ય હે એ રાજ્યના આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. એક એક મુદ્દા ઉપરથી જ ઘણા બધા મુદ્દા આપણને મળી જાય. પહેલાં તાલીમ પામેલું સૈન્ય આપશે, તો બીજી એવા જ પોઈન્ટ ઉપર વાત કરી કે આ જે સૈન્ય હે રાજ્યના અંદર અને રાજ્યની બહાર એનું રક્ષણ કરશે. ત્રીજી વાત કરી કે આ જે સૈન્ય આપશે તો એ તમામ પ્રકારનો જે લશ્કરી ખર્ચ છે એ અંગ્રેજોને આપવો. એવી જ રીતે ચોથી વાત કરી કે કંપનીની પરવાનગી વિના અન્ય રાજ્ય યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. પાંચમી વાત કરી કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. અને છઠ્ઠી વાત કરી કે અન્ય કોઈ પણ વિદેશીઓને નોકરીએ રાખવા નહીં. તો આ ત્રણ ગુણની અંદર એક પ્રશ્ન દીધો. એવો જ પ્રશ્ન એક બીજો હોય કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા. ત્રણ ગુણની અંદર પણ પ્રશ્ન પૂછાય છે અને બે ગુણની અંદર પણ પ્રશ્ન પૂછાય છે. બે ગુણની અંદર એવો પ્રશ્ન પૂછાય છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો, આ વિધાન સમજાવો. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો હોય અને આ પ્રશ્ન બે ગુણની અંદર પણ પૂછાય છે અને ત્રણ ગુણની અંદર પણ પ્રશ્ન પૂછાય છે. તો એની અંદર જોઈએ, બે ગુણની અંદર અને ત્રણ ગુણની અંદર બંનેમાં સરખું જ છે, પણ બે ગુણની અંદર મુદ્દા થોડાક ઓછા લખવાના થાય. તો એની અંદર પહેલો મુદ્દો જોઈએ કે ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. પહેલો પોઈન્ટ છે, ભારતની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી હોય તો એ ડેલહાઉસીએ, બરાબર. પહેલા પોઈન્ટ જોયો. તો બીજો પોઈન્ટ એવો હોય કે તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચેનો પ્રથમ રેલવે માર્ગ શરૂ થયો. હા, એક ગુણની અંદર પણ પૂછાય કે ભારતની અંદર પ્રથમ રેલવે માર્ગ
क्यारे अने कया बे स्थलों वच्चे शुरू थयो अने त्रण गुणनी अंदर अने बे गुणनी अंदर पण आखो आपणे आ प्रश्न पूछाय है कदाच एक गुणनी अंदर पण एवो प्रश्न पूछाय जाय के भारतनी अंदर प्रथम रेलवे मार्ग क्यारे शुरू थयो अथवा कया बे स्थलों वच्चे शुरू थयो तो भारतनी अंदर प्रथम रेलवे मार्ग ईस्वीसन 1853 नी अंदर मुंबई अने थाणा वच्चे शुरू थयो। आ बीजो पॉइंट थयो। त्रीजो पॉइंट एवो है कि तेने भारत में आधुनिक टपाल पद्धति शुरू करी अने तेना समय में इंग्लैंड अने भारत वच्चे तार व्यवहार की शुरुआत करी। ए बधो अंग्रेजों समय नी अंदर बधी शुरुआत थई। रेलवे मार्ग है, टपाल पद्धति है, तार व्यवहार है, ये अंग्रेजों समय नी अंदर बधी शुरुआत थई। एना पछी है तेने भारत में अंग्रेजी केळवणीनी व्यवस्था करी। अंग्रेजी शिक्षण लावावाळो जो वर्ग हो तो ये अंग्रेजो हता। एना समय नी अंदर एनी शुरुआत थई। एना पछी तेने बाळ लग्न उपर प्रतिबंध मुक्तो अने विधवा पुनर्लग्न ने छूट आपतो कायदो पसार कर्यो। पहेलाना समयनी अंदर बाळ लग्न एटले के नानी उमरनी अंदर लग्न करावता हता। 12-13 वर्षनो छोकरो होय तो एने लग्न करावता हता। तो एवा उपर अंग्रेजोना समयनी अंदर एना उपर शुं कर्युं, प्रतिबंध मूकी दीधो के नानी उमरमां जे लग्न थाय है तो एना उपर प्रतिबंध मूक्यो। बीजू के विधवा पुनर्लग्न ने छूट आपतो कायदो पसार कर्यो। विधवा पुनर्लग्न एटले कोईपण जेनी अंदर पुरुष मर्या जाए तो फरीथी पहेलाना समयनी अंदर लग्न कोई करी शकता नहोता। तो डेलाउसीना समयनी अंदर विधवा पुनर्लग्न ने छूट आपी एटले कोईपण पति मरी जाए तो फरीथी लग्न करी शके एवो कायदो एना समयनी अंदर पसार करवामां आव्यो। एना पछी हे तेने जाहेर बांधकाम खातानी शुरुआत करी। डेलाउसीए जाहेर बांधकाम एटले के जे बधा व्यक्तिओ वापरी शकता होय एवी वस्तु के एना समयनी अंदर घणो बधो विकास थयो। एना पछी हे तेने कंपनीनी सरकारना वहीवटमां पण घणो बधो सुधारो कर्यो। वहीवटी कामनी अंदर पण घणी बधी सुधारा वधारा डेलाउसीना समयनी अंदर थया। एना पछी हे डेलाउसीए करेला उपरोक्त सुधाराओ परथी कही शकाय के डेलाउसी साम्राज्यवादी होवा छतां सुधारावादी पण हतो। कारण के आपणने खबर एने घणा बधा सुधारावादी कार्यो कर्या। अमुक जे रिवाजो हता एने अटकाया पण खरा अने अमुक जे रिवाजो हता एने शुरू पण कर्या। એટલે અહીંયા એવું કહી શકાય કે ડેલાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો। તો અહીંયા આ પ્રશ્ન છે એ ત્રણ ગુણની અંદર પણ આપણે પૂછાય છે અને બે ગુણની અંદર પણ પૂછાય છે। જો ત્રણ ગુણની અંદર પૂછાય તો આ બધા મુદ્દા લખવાના થાય, 6-7 મુદ્દા છે। અને જો બે ગુણની અંદર પૂછાય તો 4 મુદ્દા તમારે લખવાના થાય। તો અહીંયા આપણે આ 3 પ્રશ્ન થશે। પહેલો પ્રશ્ન વેલેસ્વીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો 3 ગુણનો। બીજો પ્રશ્ન એવો થાય છે કે ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા, 3 ગુણની અંદર પૂછાય છે। એટલે આપણે લખવાના છે એની અંદર આ બંને પ્રશ્ન અલગ અલગ લખવાના છે। આ પહેલાં 3 ગુણની અંદર આ બધા પોઈન્ટ લખવાના છે અને પછી બે ગુણનો એક પ્રશ્ન લખીને એની અંદર 4-5 મુદ્દા લખી નાખવાના। તો આ ત્રણેય પ્રશ્ન છે આપણે હોમવર્કની અંદર પાકા ચોપડાની અંદર લખવાના છે।